તારે ભુવાવે આ હાટું સસ્તું કરી નાખ્યું છે ભાઈ. ભાઈ સમા માંગુ છું તો કે હંધાય હરકા નથી હોતા હીરા બાબા. આ વસ્તુ એટલી હું કઈ કઈ આમાં વિડિયા જોતો હોઉં મોબાઈલમાં, કેવડી માતાજીની ટીકાઓ કરે, ધર્મ વિશે કેવું બોલે, અમુક ભુવા કરે છે એવું એટલે બોલે છે. શેખરભાઈ અમુક કરે છે એવું એટલે બોલે, બાકી જગતની તાકાત છે કે ધર્મ સામે આંગળી સીધાય, આંગળી સીધો કઈ ખાઈ જાય ઈ આ નાગણી છે. કેટલાય ટીંબા કરી નાખ્યા મેલ હતા ને મેળ્યું હતું અહીંયા ટીંબા કરી નાખ્યા રાફડા થઈ ગયા ઈ આ ધર્મ છે. અત્યારે તો કલાક એક વારો મોડો આવે તો ઈ જ હજી મારો વારો નો હોય કેવું કરે. ભણવાનો બહુ શોખ ન રખાય, ભુવા એટલે શું છે, ભુવાનો અર્થ શું, બે અક્ષરનું નામ છે ભુવા. ભુવાનો અર્થ ભૂ કેતા ધરતી થાય, ભૂ કેતા ધરતી થાય, વા કેતા હવા પવન. ભૂવો હોય ને એનું હૃદય આ ધરતી જેવું હોવું જોઈએ. એને કોઈથી કોઈ આ દગો રાખ્યો આ ધરતીએ કોઈથી કોઈને એમ કીધું કે નાય ભાઈ તું મારા કામનો નથી જવા દે, મારા ઉપર પગ ન દેતો. આ પવને આ ભાઈએ કોઈથી એમ કીધું હું તો પૈસા વાળાને ઘરે જ વાઈશ, ગરીબના ઘરે નહીં જાઉં. એના માટે તો હંધાઈ થાય પણ દીવી હાથું શું નથી કર્યું. ગાડી વાળા ભાઈ ને ત્યાં જોઈ જોઈ પાસે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંત ને સંત ગણું જેમ મફત ન મળે ભુવા ને ભુવાય, આ ધર્મ મફત નથી મળ્યું ભાઈ. સાઈલાલી માની પા કોક જઈએ ને જોઈ આવજો જેને આપણે ભગા અણદાની મેરડી કહીશું. ભગા દાદા થી ત્રીજી પેઢીએ ભગા દાદાની ઉપર ત્રીજી પેઢીએ ઉકા બાપા થઈ ગયા. ઉકા બાપા ઉકા કરશન કાલવીને અમારા દેવ બીજો વાઘરે બહેનું એવું આગળ જેમ અત્યારે સુલાવેરા આવે, ઘરવેરા આવે, કરવેરા આવે, રાજા સાહેબ માં આવું હતું. 12 મહિને કરવેરો દેવો પડતો. સાઈલા ઠાકોર નો કરવેરો બાંધેલો 12 મહિને 1 રૂપિયો કરવેરો દેવાનો. સાઈલા ઠાકોર કચેરી ભરી અને બેઠા હતા પોતાનો કામદાર જેનું નામ મોતીશા વાણીયો. મોતીશા ને કીધું કે મોતીશા આપણી નવાઈ માંથી બધે કરવેરો આવી ગયો. હા બાપુ બધાનો કરવેરો આવી ગયો પણ આપણા ગામના પાથરમાં એક ઓલો કારીવેલ વાઘરે ઓલો ઉકલો પડ્યો છે ને બાપુ, એનો આ વરણ નતો ઠીક પણ 7 વરણના 7 રૂપિયા કરવેરો બાકી છે. 7 વરણના 7 રૂપિયા કરવેરો બાકી છે. સાઈલા ઠાકોરે કીધું કે જાઓ મારી સાયલા ની નવાઈ છોડી મારો સીમાડો છોડી ને વિયો જાય.
ઉઠવું પડે, ત્યાં કોક દિશા ના ખૂણે રોવું પડે. મોતી સા કામદાર ગયો ઉગલા, સાઈલા ઠાકોર નો હુકમ છે, કાં તો 7 રૂપિયા કરવેરો દે. સાઈલા ની નવાઈ છોડી તારું ઝોકડું, તારો ઉતારો લઈને ગમી આવ્યો. કઈ વાંધો નહીં બાબુ, કાલે તમને કઈક જવાબ આપી. મોતી સા ગયો નાનું એવું માતાજી નું ધડપલું, ચાર ખૂણાનો પાક નાખીને ખુશવા માંડ્યો ઉગલો. અરે સાઈલા ઠાકોરે એમ કીધું છે કે કાં તો 7 રૂપિયા કરવેરો દે, નકર મારી નવાઈ છોડવી ને વિયો જા. બડિયા સાઈલા ઠાકોરે તો મને જવાનું કીધું, મારી મેરેડી તું શું કહેશ? કારણ કે અહીંથી જાઉં તો હું એકલો તો જાઉં નહીં, તો મારા હાઈરે લઈ જવી પડે. અહીં મેરડી બોલી મારા ઉપલા. સાઈલા ઠાકોરે તો તને કીધું, પણ બેટા સાઈલા ની જગ્યા છોડવી પણ મેરડી ને હારી નથી લાગી. મન હારી નો લાગે, ઉપલા મને દુઃખ થાય. સાયલાની જગ્યા મને વાલી લાગી છે, શું કરું બોલો? એક તો સાયલા ઠાકોર નો હુકમ, બીજી બાજુ મેરડી એમ કે જગ્યા છોડવી મને સારું નથી લાગ્યું. આપણે હોય શું કરીએ? દેવી ને કઈ ને જ મળે, ભાઈ ને તો 7 રૂપિયા ક્યાંકથી દે. સાયલા ઠાકોર માંગે, આપણે ઈ માંગી, દેવીના જે મુજાવર હોય ને એને કોઈ પોતા હાટું કોઈ થી દેવી પાસે માંગ્યું નથી, અને પોતા હાટું જે દેવી પાસે નો માંગે ને એ જ બીજાના કામ કરીએ. એક બાજુ ધરમ અને એક બાજુ કસોટો. હીરા હોય એરણે ચડે, માથે ઘણ ના ઘા પડે ભાઈ. હીરા હોય એરણે ચડે, માથે ઘણ ના ઘા પડે. એમાં ફૂટી જાય ને ફટકિયા કહેવાય, બાકી ખરાની તો કોઈ ખરે ખબર. કેવો સમય આવે ને, દેવી તો તૈયાર. માંડલામાં તો ધોળી લઈ ભાઈ, હમા કહી દી ગોમતી કેવા હામાં બેહી જાય ને. હમણાં ચીંટું પંચાય છે, પણ એવા સમયે ધર્મ તમારી લાયક રાખી જાય. તમારું કઈક જો ભજન હોય, તમારા ગૈઠાનું કઈક ભજન પડ્યું હોય તો એવા ટાઈમે આવી જાય. તમારી ભાઈ કેટલી સિલક છે ની તઈ ખબર પડે, પણ એવા કાને થોડોક રૂઢિયો ભરવો જોઈએ. ઓ હોય ને એટલે અમે કાંઈ ભુવા ને માતાજી આવે એવું ન હોય, ભુવા ને અંદર વેદના થવી જોઈએ. પણ આ હાટું તે મને દોઢ જાય કઈ નહીં મોકલો તો અહીંયા તે વધાવો તે રજા લઈને મને અહીંયા આ હાટું મોકલો તો
માળી આના કરતા રસ્તામાં આઈલો આવતો તો કારો તો નાક બનીને ઉતરી હોત ને તો માળી હું અહીંયા આવત નહીં, પાછો બની જાય. જગતમાં મારી નેળડીને દુઃખ થાય એ મને પોહાય નહીં, મને ઉકલાને પોહાય નહીં. મને ભલે દુઃખ પડે પણ મારી નેળડીને દુઃખ ન થવું જોઈએ. અમારા સવા બાબાએ અમને કીધું ને, દેવી હાટવોલા પાલો બાબો મરવા તૈયાર થઈ ગયા, જ્યાં લગી આ દેહમાં પ્રાણ છે ને મારા હાથેથી તો મારી દેવીની મસીની થોડી આપું, જ્યાં લગી દેહમાં જીવ છે ત્યાં લગી મારા હાથે તમને કંડી ન આપું, મારા માથે કામણ કરો વૈદા કરો મને મારી ના કરો, હું મરી જાઉં પછી તમે લઈ જાઓ તો ભલે, બાકી જ્યાં લગી જીવ રહ્યો છે ને ત્યાં લગી તો મારી દેવી મારી પારકરીની કંડી તમને ન આપું. અડધી રાત થઈ ગઈ, સુખીઓ માણા હોય ને નીંદર આવી જાય, ઉકલા નીંદર નથી આવી. હમણે દી ઉગશે મોતીસા કામદાર આવશે, મારી પાસે કોઈ વાલી વસ્તુ નથી, ઘરમાં રાતી પૈ નથી, મારે 7 રૂપિયા દેવા છે અને જો 7 રૂપિયા નહીં દઉં, સાયલા ઠાકોર નો હુકમ છે મારા નવાઈ છોડી ને જીવ જવું પડે, અને હું આ નવાઈ છોડી ને જીવ જાઉં તો મારી ભેરણી ને દુઃખ થાય, મારે કરવું શું. જેને દુઃખ જોયા છે ને એને ખબર છે, માંગી ખાવું પડે ભાઈ. પાડોશી માં કોઈક રાંધતા હોય ને તો એની રાહ જોઈને બેઠા હોય, પાડોશી આવી લઈ જાય તઈએ ખાય, આવો સમય આવતો આગળ આવો સમય હતો. પણ એ ગરીબાઈમાં જે ભજન થાય ને એવું સુખમાં ઓછું ભજન થાય. કુંતાજી એ ઠાકરભાઈ માંગ્યું હતું ને કે જો તારે કઈક મને દેવું હોય ને તો આ દુનિયામાં ગરીબી દુઃખ છે ને એ મને દઈ દે. કુંતાજી કે દુઃખ હશે ને તો તું અમારી પાસે રહીશ, અને સુખ મળી જાય ને તો તું અમને મેલી હોનાની જોઈ જ કરે. અડધીક રાત થઈ નીંદર નથી આવતી, વિચારમાં વિચારમાં કરવું શું. અડધીક રાતે જ્યાં પડખામાં નજર નાખી ભોય પથારી આમ પડખામાં નજર નાખી, હાથ ઘોટનો એકનો એક દીકરો, હાથ વરહની ઉંમર, પડખામાં વેલ કો કુતેલો એ વેલ કા માથે નજર નાખી એકનો એક દીકરો હતો તો
દીકરા ઉપર નજર નાખી દો, મારી ભાઈ મોડીમાં દેખ મારો દીકરો છે, શું કરું, કાલ હવારનો દી ઉગે ને અમારા દીકરાને 7 રૂપિયામાં ગમીયા વેચી જાવ. શેખરભાઈ આ વાર્તા નથી, હકીકત બનેલો ઇતિહાસ છે, સાયલા જાવ તો ખુશ. અને જે દીકરો વેચ્યો તે સાયલાની મૂડીની બાજુમાં નડિયા ગામ છે, નડિયા ગામમાં વેચેલો રાજકોટ કારણિયા રાજકોટ છત્રી આવી એમાં. પડખામાં જોયું ને નજર નાખ્યું, 7 રૂપિયાની માલિક મારો દીકરો વેચી નાખું, મારી નેહલણી ને દુખ થાર કે હું ઉભોલે થી દાજ થી. નેહલણી હાથું થઈ તે દીકરા વેસવા તૈયાર થાય ને મેરણી તહી આવે ભાઈ. પણ દાવડી હાટુ થઈ 7 રૂપિયામાં પછેડી વેચવા ગયો તો તે થયો. પણ મુંગલી ભરૂસી ને જમાડવા હાટુ ઉર્યા એ પોતાનો દેહ અડાણે મૂક્યો હતો. અમારે તૈયે નામ રહીએ છીએ, તો હદાય કસોટી ના ધર્મ છે ભાઈ. ભાઈ પ્રભાત થયો દી ઉગો વેલકા ને ઉભો કર્યો, બેટા ઉભો થા ને ઉભો થા, મારા દીકરા સાપડા માં કોઈ નવા લુગડા તો નતા, ફાટેલ ઢીકેલ ઢીકડા વાળા ધોયેલા લુગડા પહેરાવ્યા, આંખ માં આંજણ આંજી દીધું, માથું ઓળાવી કીધું ઘાયલ બેટા ઉકલાઈ, કીધું બાપા આપણે ક્યાં જવું છે, જીભ ઉપડે બેટા તને વેસવા જવું છે, ઉપડે છે શેઠ સગાર સાથે સેલૈયાને તેડવા ગયો છે દિશા. સોરઠ આ ધરતી માથે જે બલિદાન પડ્યા છે ને ભાઈ, જગત માં ક્યાંય જોવા ન જડે, અને તઈ હાથ વરનો સેલૈયો એને તો અગાઉ ખબર પડી ગઈ હતી. પેલા માસ્તર બની તો અહીંયા એને કેવા ગયો તો ભગવાન, પેલા સેલૈયા વિયો જા તારા ઘરે કોઈ બાવો આવ્યો છે, હમણે તારા માવતર તેડી જાહે તને મારી નાખશે. સેલૈયાએ કીધું કે મેરું સરીખા ડોલવા લાગે, મેરું સરીખા ડોલવા લાગે આ ધરતી બહાર નો જીલે, કદાક્ષર મારા માવતર હાટું અને એને કદાક્ષર જો મોઢામાં અન્નનો કોળિયો મળતો હોય, એને પાણી થતા હોય, અને મારા માવતર હાટું થઈ અને જો હું કામ આવી જાઉં ને તો આવતા નહીં લેખે કહેવાય. એવું નથી ભજન માં જ આવા ઇતિહાસ થયા છે, માતાજી ના ઇતિહાસ. હાલ બેટા આપણે ગામ જવું છે, હૈલા ગયા હો બ્રાહ્મણ આંગળીએ દોડી પાપા પગલે હાથ વરહનું પહોળું, હાલતા 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 ગામડે ગામડે પૂછતા જાય, ભાઈ મારો દીકરો વેસવો છે, સાના મુના
મારે બોલવું હેલું લાગે, તમને સાંભળવું હેલું લાગે. અત્યારે મને બોલવું હેલું લાગે, તમને સાંભળવું હેલું લાગે. બાકી આ ચિત્ર જઈએ બન્યું હોય ને, એ ઘટના તો જેના મતે ઘટી હોય ને એને ખબર હોય. આપણે કોઈક આપણી વાલી વસ્તુ વેચવી હોય ને, કદાચ છે આપણે કોઈ ગાડી હાંસવી રાખી હોય, મોટરસાયકલ હાંસવી રાખી હોય, આપણી કોઈ વાલી વસ્તુ વેચવી હોય તોય જીવ નથી આવતો. આ તો દીકરો વેચવાનો ભલામણ કોણ લઈ. હાલતા 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 કોઈ ગ્રાહક નથી. અમદાવાદ કાંકરી તરાવ ના કાંઠે જોગીની જમાયત પડેલી, જોગીની જમાયત પડેલી, જમાયત માં ગયો. આખરી માલિક માંથી દર 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 આહુડા પડે છે. ઓલા જમાયત ના સાધુ હતા, એમાં બે સાધુ એ પૂછ્યું કે ભાઈ રોજ કા શું તકલીફ છે? બાપુ તકલીફ જે કઈ છે હું જાણું છું, પણ મારે મારો દીકરો વેચવો છે, એના બદલામાં મારે 7 રૂપિયાની જરૂર છે. સાધુ ને કોઈ દયા આવી ગઈ, કઈ વાંધો નહીં ભાઈ, આલે 7 રૂપિયા આ દીકરો જમાતમાં મૂકી દે. 7 રૂપિયા લઈ લીધા. હવે દીકરાની હાથમાંથી આંગળી તો મૂકવી ને મરી જાય. એ આંગળી તો મેલાવી લે સાસુ ને હોંકવો તો ખરો. ખરેખર ભાઈ અમારે રબારી માલધારી સમાજ ક્યારેક ક્યારેક હું વિચાર કરતો હોય, કોટી કોટી નમસ્કાર કરું છું તમને, તમારા સમાજને. દીકરા જો જગ્યા ઉની માલી બાજુ મેલતા હોય ને, દીકરાના દાન દેતા હોય ને, તો એ મારો રબારી માલધારી સમાજ દે છે, બાકી કોઈ સમાજમાં નથી ભાઈ. ગઢવાડાની જગ્યામાં, દુધરેજની જગ્યામાં ધામણા દીકરા હોય એ બાપુના પગે જગ્યાની માલી બા બહુ અઘરું છે હોય ને બાબા. જગ્યાની માલી બા આ સમાજી છે, દીકરા થઈ ગઈ શું કામ? એ એક ધર્મ છે. કદાચ છે ને આ કુકેથી જન્મેલો જો અમારા ધર્મને ઉજળું કરતો હોય, એની સેવા કરતો હોય, એ અમે રાખશું તો ખાલી અમારી સેવા કરશે. પણ જો આ જગ્યાની વાલી પાસે જાહે ને, તો એ આખા સમાજનો ઉદ્ધાર કરશે. આ એ સમાજ છે. હવે ઉકલો હું સાસુ બાબા જોઉં છું, મને બીક લાગે છે. ના બેટા બીતો નહી, આપણા ભેગી આપણી બેરડી છે બેટા. આ એક શબ્દ કઈ દઉં, કોણ કે છે તું અહીંયા એકલો છો બેટા? આપણી મેરડી તારી પાસે છે, બીતો નહીં. હમણાં આવતો રહો. દીકરાને જમાજમાં મૂકી 4-5 લાખ એટલે હાલે, વરી પાછું પાછું વરી જોવે, દીકરા સામે જોવે. આયલો આજાઈ આજ માટી જાયા હુડા પાલતો ભલામણ કરતો જાય, જોઈ મારી મેરડી મારું પહોળું આ
માયા મેલતી જમાય નથી ને બાપ હોય મા હોય કદાચ એનો દીકરો રોવે તો એ સાનો રાખે બાપ તો એ વહી ગયો મેલી એને સાનો રાખે કોણ ભગોડો બાપ મેલી અમને ગરીબ ને જોઈ મારી મેલડી તું વહી ગઈ ને નો જાય હો ના
મારો અજીતિયો વિયોગ્યો છે મારા મુડિયા. હું મોમય મેળવી નથી ગઈ, અને કદાચ જો ન બાપાનો પાપ બની અને બેટા જો આવીને ઊભી ન રહું ને તેથી તો મને મેળવી દે મને ભોજ લાગી ગયો. અડધી રાત નો ગજરો બને અને આખરી પાપણ ભેગી થાય, 80 વર્ષ ની ડોહરણી માથે તારું ઓઢણું હોય, સાથે સાજી ના પતરા જેવા વાળો હોય, મોઢામાં હવા હવા ગજ ના લોઢા ના મરિયમ ડોહલી કેવાય મરી ના હાય મધની લાગે આવે હાબુ નો જોવાય કોઈ નો આવે ને અહીંયા મેરડી આવે. આઈ લાઈ બેટા આઈ લાઈ આઈ ને મારી જગ્યા માથે હાઈ ને તન પીડવા આવી તન પીડવા આવી બાપ તો વેસી ને વહી ગયો, મારી મેલણી તે મને મૂકી દીધો, જ્યાં હોશિયારો ટપોરો માર્યો ને તરામના કાંઠે હાથ વરણની હુકલ રાયણ હુકલ રાયણ ઉભી દી હુકલ રાણ હિલો મારવા બની ખમા મારા ભેલકા હુકલ રાયણ દીને વગર પવને હિલોરા મારવા મળી મારા ભેલકા તારો બાપ તને મેલી વિયો ગયો છે. તું ઉકલા કરસડીયાની દીવી દુનિયા માનડીયાની દીવી એ હું કળી વાલી મેરડી તને મૂકી નથી ગઈ બેટા. બાજડી બની માથે સાયો કર્યો, પાખડીઓથી માથે સાયો કરી દીધો ખમા બેટા. મારા વેલકા તને મેલી ને છોકરીઓ શેસી લઈ જાવ ઉકલ રાણ હિલોરા લેતી હતી ને એમાંથી ખમકારા નીકળતા હતા ને. એક વેલકો જોતો હતો અને એક જે જમાત નો જે અબ્દુ જોગીડો સમાધિ ની માલી માં બેઠેલો ધાર કરી સમાધિ ખોલી સમાધિ માં દેખી ગયો આ શું આ તો કોઈ મહામાયા જોગ માયા છે. જલબ જઈને આંખ ખોલી ભાઈ આ છોકરું કે આ બાબુ તો ભાઈ અહીંયા 7 રૂપિયામાં વેસી ને વિયો ગયો છે, જાઓ એ ભાઈ જ્યાં હોય ત્યાંથી એને પાછો લઈ આવો, એને પાછો લઈ આવો. બાપુના જે જેલકા હતા થોડા ગુતાવડા પગે હાલી એ તો બે પાસ ખેતરમાં ટપ્યો હતો ઉકલો હાથ પડ્યો, એ ભાઈ ઉભોરે ઉભોરે ઉકલો તો મનમાં મૂંઝાવા માંડ્યો, નક્કી મારો છોકરો રહેતો નહીં હોય, મારા છોકરાએ વેન કર્યું હોય છે મારા વેલકાએ આ મને પાછો લઈ જાય છે, મારો વેલકો મને આપી દે છે 7 રૂપિયા લઈ લે છે, મારી મેળવી નું શું થાય. કા ભાઈ
કે હાલ તને મારા જોતીના જે સંત છે સાધુ છે એ તને બોલાવે. ભાઈ મારો દીકરો રોવે છે, મને પાછો આપવા હાટું લઈ જાવ છે કે ના ભાઈ અમારા સાધુ એ તને બોલાવ્યો છે. ભાગતા પગે પાછો આવ્યો તમારી ભાઈ હાથ જોડીને બોલ્યો. બોલો બાપુ ભાઈ આ દીકરો લઈ જા અને જે 7 રૂપિયા તને દીધા ને એ મુબારક. અને 7 રૂપિયા દીધા એ મુબારક. આ દીકરો પાછો લઈ જા. પણ હાભર ભાઈ એ મનમાં મુજાતો નહીં, નબળો નિહાકો નાખતો નહીં. કારણ તારી મેરણી તારો ધણી છે ઈ મેં જોયું જોયું જોયું. ભાઈ તારી મેરણી તારો ધણી છે નહીં, મેં જોગીડા નજરો નજર જોયું છે. હાથ રૂપિયા લઈને આવ્યો મોતીસા કામદાર આવ્યો એના પાયે જઈને બોલ્યો ઉકળો. અને તઈએ ઉકલાના ખોરિયામાં પછી મેરણી હતી ઉકળો નતો. અને મોતીસા કામદાર ને કીધું લે મોતીસા આ 7 રૂપિયા કરવેરો તને દેવા આવી છું. દેવા આવ્યો છું એમ નહીં, આ 7 રૂપિયા કરવેરો તને દેવા આવી છું. અને એક થી બેટા 7 રૂપિયાની જો એક એક પૈનો હિસાબ ન લઉં ને એ તેની તો મને મેરણીને મને ખોજ લાગે છે. માતા હિસાબ કરે એમાં બાકી હોય, આપણા હિસાબમાં થોડી ઘણી ભૂલ ચૂક રહી આના હિસાબમાં ન રહી. માળાનો માર હારો, કોઈ ઢોલ મારી લે, કોઈ લાકડી મારી લે, 5 દિવસ 15 દિવસ 100 મહિને 12 મહિને 10 વર્ષ માર કોઈ રૂજાય છે. મારી મેરણી નો માર પેઢી જાય ને કોઈ નો રૂજાય જાય. એ હાથ હાથ પેઢી વહી જાય અમારી મેરણી નો માર નો જાય. દાઈના માર હારા પણ મેરણી નો માર રહો. બેટા જેના માથે રીજી ગઈ સૌને એને તારા ખોઈને ચમકાવી દીધા છે. એના માટે રીજી ગઈ છો એને જેમ આપમાં તારા ચમકતા હોય એમાં ધરતીમાં મેં મેરડીએ સમકાવી દીધા છે, સિતારા કરી દીધા છે. અને જેની માથે હું મેરડી રૂઠી છું ને, જેના માથે હું મેરડી રૂઠી જાઉં અને બેટા કદાચ હાથ પેઢી વહી જાય અને કદાચ જો મારી મેરડી નો હગળ પોતે ને એ તેની તો મને મેરડી ના જગતમાં હોય લાગી જાય ભાઈ. રાજા બનાવે અને જો રૂઠી જાય પછી હાથમાં વાટકો લઈ જા બજારમાં. હું મેરણી કદાચ ધનબલામાં પડી પડી જોઉં ને તો હું માં નો કેવા હું દાકણ કેવા. બેઠા એક દિન આ સમય જો સાયલાના સિંહાસન માથે નો બે હોય, કોઈ મઠમાં બેહે મંદિરમાં બેહે
એના તો સાયલા ઠાકોર ની છાતી માથે બેઠો છે, ખબર હોય તો નો બાપુ જ્યાં લગી જીવાને ત્યાં લગી માં મેરલી નું ફરું કરી અને ડોકમાં રહેતા. પછી સાયલા ઠાકોર ની શેલી વેળા આવીને સાયલા ઠાકોરે કીધું, મારી મેં તો તારું કુંજ પાડ્યું પણ મારી વસ્તી છે ને તારું કુંજ નહીં પાડ્યું, સાતી માં તારું બેહણું મારી કઈ રીતે? બેટા હવે તો તારી જે રાજગાદી છે ને બેટા, તારું જે સિંહાસન છે ને, એ સિંહાસન માથે મને મેલડીને બેહાલ, તઈએ મને ગત નામું વળે, તઈએ મને ગત નામું વળે. આ ઈ મેલડી છે અને મેલડી તો મેલડી છે ભાઈ, પણ હવે સમય ઘણો વીતી ગયો, 5:30 વાગ્યાનો સમય થયો છે, ખાલી 2-5 મિનિટ માતાજીના નામનો આનંદ કરી લે, અમારા ભાઈનો કઈનો ભાવ છે, ખાલી 2 મિનિટ. હે અમારા વાલા, મારા વાલા હો,